मेरा शुभ मंगल भावना साथे समस्त विनाशिया परिवार ने अंतकरण पूर्वक सर्वात्माओं पर्वादिराज पर्युषण महापर्व नो आज चतुर्थ दिवस એટલે ચોથો દિવસ આપણી સમક્ષ ઉપસ્થિત થયો છે. આ દિવસો મોંઘેરા છે, અમૂલ્ય છે, પનોતા છે, પવિત્ર છે. પર્વ આપણને પવિત્ર બનાવવા માટે આવ્યા છે, પણ જો આપણે ચેતશું, આપણે જાગશું, આત્મલક્ષી બનશું અને આરાધનામય જીવન જીવશું તો આ પર્વ આપણને પવિત્ર બનાવ્યા વગર રહી શકશે. પણ જો આપણે આવા પવિત્ર દિવસોમાં, ઉત્તમ પર્વના દિવસોમાં રાગ દ્વેષની પ્રવૃત્તિમાં, કસાયોની પ્રવૃત્તિમાં, મોહ માયાની પ્રવૃત્તિમાં, ખાવા પીવાની પ્રવૃત્તિમાં, હરવા ફરવાની પ્રવૃત્તિમાં જો સમય પસાર કરશું તો પૂર્વે પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વ ઘણી વખત આવ્યા છે અને ગયા છે, પણ આપણો ઉદ્ધાર થઈ શક્યો. તો દરેક આત્માએ વિચારવું જોઈએ કે જો આવા પનોતા પર્વ જો આપણે આંગણે પધાર્યા હોય, આપણા સંઘમાં પધાર્યા હોય, જીન શાસનમાં પધાર્યા હોય તો એને વધાવવા જોઈએ અને એની સમીપમાં રહીને આત્મ આરાધના કરી લેવી જોઈએ. તો આજે જીવ અંતર્મુખી થવાના બદલે બાહ્યમુખી વધારે બન્યો છે. અંતર્મુખી એટલે દ્રષ્ટિ અંદર હોવી જોઈએ, પોતાને જોવું જોઈએ, પોતાના દોષ દેખવા જોઈએ અને પોતાની ખામીઓ જોવી જોઈએ. એના બદલામાં આપણે શું કરીએ છીએ કે બીજાની ભૂલો, બીજાની ખામીઓ, બીજાની અધૂરાશો, બીજાની નબળાઈઓ અને બીજાના છિદ્ર જોવામાં સમય પસાર કરી નાખતા હોય છે. પણ આ પર્વ આત્મ સંશોધન કરવાના પર્વ છે. મારે મારી ખામીઓ જોવી છે. રોજ પ્રતિક્રમણમાં એક શબ્દ બોલો છો, મુજ શું બોલો ન કોઈ જો ઘટ શોધે માયરો, એટલે કે જો પોતે પોતાના ઘટને, પોતાના અંતરને, પોતાના જીવનને જો એ શોધે તો એમ કહે છે કે મુજથી બોરો ન કોઈ, મારાથી બોરો આ જગતમાં કદાચ બીજો કોઈ હોય નહીં. એટલે ખામીઓ પોતાની જોવાની છે અને ખૂબીઓ બીજાની જોવાની છે. બીજામાં શું વિશેષતા છે, બીજામાં શું માનતા છે, બીજામાં શું ઉદારતા છે, બીજાની કેવી આરાધના છે એની આપણે નોંધ લેવી જોઈએ. અને આપણા જીવનમાં શું નબળાઈઓ છે, શું ખામીઓ છે, આપણામાં કસાય કેટલા છે, આ બધી વસ્તુઓ આત્મનિરીક્ષણ દ્વારા જોવી જોઈએ. અને જ્યાં પણ દોષ દેખાય ત્યાં દોષને શું કરવું જોઈએ, દફનાવી દેવું જોઈએ. દોષને દફનાવી દેવું મતલબ કે જીવનમાંથી બહાર કરી નાખવું. તો દોષ બધા જ આપણા જીવનમાંથી નીકળી જાય તો આપણે નિર્દોષ બની જઈએ. જો પાપ આપણા જીવનમાંથી નીકળી જાય તો આપણે નિષ્પાપી એ બની જઈએ. એમ ભૂલો જો આપણા જીવનમાંથી નીકળી જાય તો આ આત્માના ભવો પણ એ મર્યાદિત અલ્પ એ બની જતા હોય છે. તો ભગવાન મહાવીરના જીવન ચરિત્રમાંથી આપણે આ વસ્તુ શોધવાની છે. કેમ કે મહાપુરુષો અને મહાપુરુષોની દ્રષ્ટિ અંતર્મુખી છે. એવી રીતે અંતર્મુખી એમણે પોતાને જોયું છે અને પોતાને જોયા પછી એને પોતાની ભૂલો સમજાઈ છે, ભૂલો દેખાય છે, તો એને બહાર તો કાઢી પણ જગતની સામે શું કરી નાખ્યું, જાહેર કરી દીધું. એને જગતની સામે પોકારી દીધું કે આજે જો મને આ પાપ નડ્યા હોય, કર્મ ભોગવવા પડ્યા હોય તો ભૂલ કોની છે, મારી પોતાની. અને એને શું ભૂલો કરી છે એ પણ એમને બધું કે કહી દીધું છે. તો આપણી વાત ભગવાન મહાવીરના જીવન ચરિત્ર સંબંધમાં ચાલી રહી છે ત્યારે ક્ષય નહીં થયેલા, નહીં વેદાયેલા એવા નામ કર્મ અને ગોત્ર કર્મના ઉદયથી ભગવાન મહાવીર દેવ બ્રાહ્મણીની કુક્ષીમાં આવ્યા
27 ભાવ સંબંધી અપેક્ષાએ ભગવાનને એ નીચ ગોત્ર કર્મ ત્રીજા ભાવમાં બાંધેલ તેનું પણ અહીંયા વૃત્તાંત કહે છે કે કયા ભાવમાં શું ભૂલ કરી અને કયો કર્મ બાંધ્યો એ જગતની સામે જાહેર કરી દીધું છે અને આપણે આપણા ભૂલને અને કર્મોને ઢાંકવાના એને છુપાવવાના પ્રયત્ન કરીએ છીએ અને જો ભૂલો આપણા અંદર છુપાઈને પડી રહેશે અથવા આપણે એને છુપાવવાના પ્રયત્ન કરશું તો ભૂલો શું થતી જશે વધતી જશે અને ભૂલોની પરંપરા આ આત્માને ભવોની પરંપરામાં ધકેલી દેશે એટલે જે કંઈ પણ બન્યું હોય એને શું કરતા જાઓ જાહેર કરતા જાઓ તો ભગવાને નામ કર્મ અને ગોત્ર કર્મ કર્મ કેટલા છે કર્મ કેટલા છે આઠ કર્મ છે આઠ કર્મની અંદર બે વિભાગ છે ચાર ઘાતી અને ચાર અઘાતી તો ચાર ઘાતી કર્મની અંદર કયા છે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય એક મૌનીય અને જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મૌનીય અને વેદનીય આ ચાર કેવા છે અંતર એ ચાર ઘાતી છે કેવા છે ઘાતી ઘાતી કર્મો ખતરનાક છે અઘાતી કર્મો એટલા ખતરનાક નથી તો આઠ કર્મોમાં ચાર જે ઘાતી છે ઘાતી એટલે શું ખબર છે ઘાટ અને ઘાટ ઓળંગવો મુશ્કેલ હોય છે મેં પહેલા એક વખત વાત કરી હતી કે આપણે અહીંથી ઉના નાસિક બાજુ જવું હોય ને મહારાષ્ટ્રમાં તો રસ્તામાં શું આવે છે ખંડાલા ઘાટ આવે છે એ ઘાટી ઓળંગવી ત્યારે ઇન્જિન જે રેલવે જતી હોય ને રેલવે કે રેલવેને પણ બે ઇન્જિન લગાડવા પડે એક ઇન્જિન આગળથી ખેંચતો હોય અને બીજો ઇન્જિન પાછળથી અને ધક્કા મારતો હોય કે બે ઇન્જિન લાગે ત્યારે ઘાટ ઓળંગી શકે તો રેલવેને પણ આટલી જો મથામણ કરવી પડતી હોય ઘાટી ઓળંગવા માટે તો આ જીવને આનંદગંજી મહારાજે કહ્યું છે ઘાટી ડુંગર આડા અતિ ગણા તુજ દર્શન જગ નાથ દેખા એ કરી માર્ગ સંચરો કે ગુ કોઈ નશા અભિનંદન જેન દર્શન તરસી આનંદગંજી મહારાજ અધ્યાત્મ યોગી હતા જે ગચ્છથી મતથી વાડાબંધીથી સંપ્રદાયવાદથી પર હતા એને કોઈ જ નડતું ન હતું મેં દીક્ષા મારા માટે લીધી છે કોઈ ગચ્છ માટે નથી લીધી કોઈ પક્ષ માટે નથી લીધી મારા દીક્ષા લેવા પાછળનો આશય શું મારા આત્માનું શું કરવું છે ઉદ્ધાર કરવો છે અને પછી આપણે આ ગચ્છ મતને વાડાના પંથમાં પડી જઈએ એટલે એમાંથી બે પ્રવૃત્તિઓ ઊભી થાય એક રાગની પ્રવૃત્તિ ઊભી થાય પોતાના પરિવાર પ્રત્યે પોતાના સંપ્રદાય પ્રત્યે પોતાના શિષ્ય પરિવાર પ્રત્યે રાગ ઉત્પન્ન થાય અને અન્ય બીજા હોય તો એના પ્રત્યે શું થાય દ્વેષ ઉત્પન્ન થાય એટલે રાગ અને દ્વેષની પરિણતિ ઉત્પન્ન ન થાય એટલે આનંદગંજી મહારાજે શું કર્યું સંપ્રદાયવાદ છોડી દીધો અને જંગલની અંદર એ પોતે આત્મ ધ્યાન માટે એ લાગી ગયા હતા તો આનંદગંજી મહારાજે શું કહ્યું ઘાટી ડુંગર આડા અતિ ઘણા મારે પરમાત્મા પાસે જવું છે મારે પરમાત્મા બનવું છે શું બનવું છે હા આત્માને પરમાત્મા બનવું છે આ જીવને શિવ બનવું છે નરને નારાયણ બનવું છે અને કંકણને શંકર બનવું છે એટલે જો એમાં આપણે સવડા ચાલીએ તો બધી જ વસ્તુ પ્રાપ્ત કરી શકીએ તો અહીંયા ઘાટી ડુંગર આડા અતિ ઘણા હવે મારે જવું છે ક્યાં જવું છે જૈન દર્શન અને અન્ય દર્શન એની અંદર આ એક તફાવત આ તફાવત શું છે ખબર છે કે જૈન દર્શન ભગવાનને પ્રસન્ન કરીને અહીંયા લાવવાનો પ્રયત્ન નહીં કરે કે આપણે ભગવાનને પ્રશ્ન કરીએ અને ભગવાન આપણી પાસે આવે અને ભગવાન આપણને વરદાન આપે અને ભગવાન આપણું કામ કરે એવી પ્રવૃત્તિ જૈન દર્શનની નથી તો અન્ય દર્શનોમાં કે અન્ય ધર્મમાં ભગવાનને ખુશ કરવા માટે ભગવાનને પ્રસન્ન કરવા માટે એવી ભક્તિ કરે એ ભક્તિ યોગ છે
ત્રણ યોગ છે ને, જ્ઞાન યોગ, કર્મ યોગ અને ભક્તિ યોગ. તો ભક્તિ યોગ માં ભગવાનને પ્રસન્ન કરવાના હોય, ગીત ગાન કરે, ભજન કીર્તન કરે, એના સ્તવનો કરે, એની પ્રાર્થના કરે, એના જાપ કરે અને ભગવાનને ખુશ કરે. અને તો આવે અહીંયા માંગ માંગ, ભાઈ શું જરૂર છે, કેમ મને બોલાવ્યા છે, કેમ મને યાદ કર્યા છે. એટલે ભક્ત જો ભાવનાશીલ હોય, ભક્તની ભક્તિ સાચી હોય તો ભગવાનને અહીંયા આવું. જૈન દર્શનની અંદર ભગવાનને પ્રસન્ન કરવાના કોઈ પ્રયત્ન કરવાના નથી, આત્માને પ્રસન્ન કરવાના પ્રયત્ન કરવાના. કોને? મારો આત્મા જો પ્રસન્ન થાય અને મારો આત્મા જો પવિત્ર થાય તો ભગવાન તો હું ખુદ છું, ભગવાન કોઈ બીજા નહીં. એ બધા જે મહાવીર કે રામ કે કૃષ્ણ આપણા જેવા જ હતા, અને અહીંયા આ પૃથ્વી ઉપર માતાના ઉદરથી જન્મ્યા હતા, પણ એ અંતર્મુખી બન્યા અને પોતાનું સંશોધન કર્યું અને સફાઈ પણ પોતાની કરી અને પ્રાર્થના પણ પોતાના આત્માની કરી અને તે કેવા બની ગયા? પરમાત્મા બની ગયા, મહાન બની ગયા, ભગવાન બની ગયા. તો જૈન દર્શન ભગવાનને અહીંયા લાવવા માટે પ્રયત્ન નહીં કરે, ભગવાન પાસે જવાના પ્રયત્ન કરે. હું ભગવાન પાસે જઈ જાઉં તો અન્ય ધર્મની અંદર કોઈ ભક્તિ કરે, દાખલા તરીકે મીરા, સતી મીરા ભગવાનની ભક્તિ કરી, ગિરધારીની ભક્તિ કરી, એટલે શ્રી કૃષ્ણની ભગવાન એને પ્રસન્ન થયા. અને ભગવાન પ્રસન્ન થયા એટલે શું કરી આપ્યું ખબર છે? કે રાણાએ જે ઝેરનો કટોરો મોકલ્યો હતો ને, ઝેરનો પ્યાલો, એને મીરાને મારી નાખવા માટે એ ભગવાન એને શું કરી આપ્યું? ભગવાન એને અમૃત કરી આપ્યું. ભગવાન અહીંયા રહ્યા નહીં, પછી ભગવાન તો જ્યાં હતા ત્યાં ચાલ્યા ગયા. એવી જ રીતે નરસિંહ મહેતા, નરસિંહ મહેતા ભક્ત હતા. ભક્તિ યોગ છે, ત્રણ યોગ કીધા ને, કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. તો ભક્તિ યોગમાં ભગવાનને પ્રસન્ન કરવાની એ વાતો હોય છે. તો નરસિંહ મહેતા ભગવાનને પ્રસન્ન કર્યા અને ગિરધારી ખુદ નરસિંહ મહેતા પાસે આવી અને કુંવરબાઈનું મામેરું કે પેલી સામરદાસ શેઠ બનીને આવ્યા. કૃષ્ણ કોણ બનીને આવ્યા? સામરદાસ શેઠ બનીને આવ્યા અને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી લીધી. તો આ બધા ભગવાન અહીંયા આવ્યા કામ કરીને ચાલ્યા ગયા. પાછો વિજોગનો વિજોગ, તો કે ભગવાનને અહીંયા લાવવાના પ્રયત્ન કરવા કરતા ભગવાન પાસે જવાના પ્રયત્ન જો આપણે કરીએ તો આપણે પણ કેવા બની જઈએ? ભગવાન. અને પછી વિજોગ પડવાની, તો કે વિજોગ પડશે નહીં, આપણે ભગવાન પાસે ગયા એટલે ભગવાન અને આપણે બધા કેવા બની ગયા? એક મેક બની. પરમાત્મા મને આપની પાસે આવવું છે, આપના દર્શને આવવું છે, પણ વચમાં આ ગાંધી ડુંગરો અરે કેવા ખડકાયેલા પડ્યા છે ખબર છે? કે ડુંગરા પસાર કરી અને તમારી પાસે આવવું મારા માટે મુશ્કેલ છે. અને તે છતાં પણ જો આત્મા આત્મલક્ષી છે અને એક ધ્યેયથી તે પોતાના કાર્યમાં મંડ્યો પડ્યો હોય છે તો કહી છે કે જીઠાઈ કરી માર્ગ સંચરો જે ગું કોઈ ન સાથ. હું ભલે ને એકલો, પણ મારા આત્મામાં કેટલી શક્તિ છે? અનંત શક્તિનો ધણી આ આત્મા છે. આત્માની અંદર જે વૈભવો પડેલા છે ને, આ દુનિયાના વૈભવો ભેગા કરો ને તો આત્માના વૈભવો પાસે એ દુનિયાના વૈભવો તુચ્છ છે. કેમ? તો કે આત્માની અંદર અનંત જ્ઞાન, અનંત અનંત શક્તિ જે અંદર પડેલું છે, તો એ બધા શું છે? વૈભવો છે. કે જે વૈભવોથી ચક્રવર્તીના વૈભવો એક ચક્રવર્તીના ભાવમાં જેને કામ આવે, એ ચક્રવર્તી તે ચક્રવર્તીપણામાં જ મૃત્યુ પામે તો નરકમાં જાય, એને વૈભવો કામ આવે કામે આવે નહીં. અને દેવલોકના દેવતાઓના વૈભવો એનું આયુષ્ય પૂરું થાય એટલે બધા રત્નજડિત મહેલો, આવાસો, વિમાનો બધા જોડીને ક્યાં આવવું પડે? અહીંયા આવવું પડે. એવી કામ આવતા નથી. ત્યારે આત્માના વૈભવો, તો કે જીવ અહીંયા પણ આત્માના વૈભવો ભોગવે અને અહીંયાથી જ્યાં જાય ત્યાં આત્માના વૈભવો તો એની સાથે જ ચાલે છે, એ આત્માની સાથે જ જોડાયેલા હોય છે. તો આપણા વૈભવો જ્ઞાન દર્શન ચારિત્ર્ય તપ, એટલે મારામાં અનંત શક્તિ છે, અનિર્ણય છે, એટલે હું કોઈની પણ પરવા કર્યા વગર પરમાત્માને પ્રાપ્ત કરવા માટે શું કરીશ? જજુમી, એની સામે હું લડીશ અને બધા જ ડુંગરાઓને પાર કરી. અને અન્યા મોન્ય અને અંતરાય આ ચાર ઘાટી ડુંગરા છે, એ ચાર ડુંગરા જો ભેદાઈ ગયા તો પછી કયા ચાર રહ્યા? નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય.
વેદનિયા નામ ગોત્ર અને આયુ આ ચાર બાકી રહ્યા. એ ચારની તો સ્થિતિ હોય છે, એ સ્થિતિ પૂરી થાય એટલે આત્મા એ કર્મથી મુક્ત બની જાય. એના માટે વિશેષ કોઈ પ્રયત્ન કે પુરુષાર્થ કરવાની જરૂર પડતી નથી. કેમ? તો કે અઘાતી છે, ઘાતી નથી, અઘાતી છે, એ સરળતાથી પાર પડી જવાય છે. એવા બધા હું આપની પાસે આવવા ઈચ્છું છું. તો ભગવાન મહાવીરે પણ આ બધા કર્મો બાંધ્યા હતા એમાં શેષ રહી ગયેલા નામ કર્મ અને ગોત્ર કર્મ ના ઉદયથી કર્મો તો આધ્યાત હતા પણ એની અંદર શેષ એવા નામ કર્મ ને ગોત્ર કર્મ ના ઉદયથી ભગવાન મહાવીર નો આત્મા બ્રાહ્મણી ના કુક્ષી ની અંદર એ ઉત્પન્ન થયો છે. તો 27 ભાવ ની અપેક્ષા ભગવાને એ નિષ્ઠ ગોત્ર કર્મ ત્રીજા ભાવ બાંધે એનું પણ અહીંયા વર્ણન કરવામાં આવે છે કે કર્મ ક્યાં. જો ભગવાને જાહેર ન પડે કે ભગવાને કઈ ભૂલ કરી અને કઈ ભૂલ ભોગવે છે, પણ ભગવાને પોતાની ભૂલને શું કર્યું છે, જાહેર કરી દીધી છે. આગમની અંદર ભાવમાં નહીં પણ પૂર્વ ભાવની અંદર કર્મ તો કેટલા ભાવના છે, અનંતા ભાવના કર્મ છે અને અનંતા ભાવના કર્મ આ જીવને ચોટેલા પડ્યા છે, આત્માની સાથે જોડાયેલા પડ્યા છે. કર્મથી મુક્ત થયો નથી એટલે જ્યાં પણ જીવ જાય એટલે કે જ્યાં પણ આત્મા જાય ત્યાં એની સાથે કોણ જાય, કર્મ એની સાથે જાય અને કર્મ પ્રમાણે એને ગતિ મતિ જાતિ યોનિ આ બધી એને શું થાય, પ્રાપ્ત થતી હોય છે. તો અહીંયા કયો કર્મ બતાવવામાં આવ્યો છે, તો કહે છે કે નીચ ગોત્ર કર્મ. હવે નીચ ગોત્ર કર્મના કેટલાક વ્યક્તિઓ અર્થ જુદો કરતા હોય છે. તો નીચ એટલે હલકું નહીં, નીચ એટલે હલકું નહીં, પણ ત્રણ વસ્તુ છે, ઊંચ નીચ ને મધ્યમ, ઊંચ નીચ અને મધ્યમ એટલે એક નીચી કક્ષાની વસ્તુ એટલે નીચી કક્ષાની જ્ઞાતિ. ભગવાને કોઈ પણ જ્ઞાતિને નીચ કહી નથી, કોઈને હલકી પણ કહી નથી. કર્મથી કોઈ પણ વ્યક્તિ જાતિથી જાતિનો મહત્વ નથી, કોનો મહત્વ છે, કર્મનો મહત્વ છે. જાતિથી કદાચ ચંડાલ હોય પણ જો ઉચ્ચ કોટીનો હોય કે પવિત્ર હોય તો ભગવાનના શાસનની અંદર તો ચંડાલે દીક્ષા લીધી છે, ચંડાલ સાધુ બન્યા છે. અને કેવા સાધુ બન્યા છે, મેતારજ મુનિ કોણ હતા, મેતારજ મુનિ ચંડાલ હતા. સમતામાં ગુણ ના આગરું છે પંચ મહા વ્રતદાર માત કમાને કારણે જે જગ્રહ નગરી મોજાર ને તાર જમુનિવર ધન્ય ધન્ય તુમા અવતાર. તીર્થંકરો એ મેતારજ મુનિની તપની એમની અડગતાની એની પ્રતિજ્ઞાની નોંધ લીધી છે કે ક્ષુદ્ર જાતિમાં ઉત્પન્ન થયેલો એવા મેતારજ મુનિ પણ આત્માથી કેવા હતા. હા, જાતિ ગમે તે હોય, જાત ન પૂછે સાધુ કી પૂછી લીધે, ના કોઈની જાત નહીં પૂછવાની. અહીંયા બનાસકાંઠામાં જયારે પહેલી વાર આવે ને, પહેલી વાર ગુરુદેવ ની સાથે અને આ બધા બનાસકાંઠાના ગામડામાં છે, તો તમને શું આપણે ખબર છે કે કોનું દૂધ છે તમારો, મને વિચાર થશે દૂધ તો ગાય નો હોય કે બકરી નો હોય, દૂધ વરી થાય તો કે કોનું દૂધ છે, મતલબ કે તમે કઈ જ્ઞાતિના કઈ જ્ઞાતિના છો, આવો પૂછવાનો આશય હોય છે. તો જ્ઞાતિ કોઈ મોટી વસ્તુ નથી, જ્ઞાતિ કોઈ મહત્વની પણ વસ્તુ નથી. ઉચ્ચ જાતિમાં જન્મેલા નીચ કામ કરતા હોય છે અને નીચ જાતિમાં જન્મેલા ઉચ્ચ કામ કરતા હોય છે, પવિત્ર જીવન જીવતા હોય છે, મર્યાદિત જીવન જીવતા હોય છે, ચારિત્રવન જીવન જીવતા હોય છે. મેં પહેલા ઘણી વખત કહી ચૂક્યો છું કે સંત રોહિદાસ કોણ હતા, સંત રોહિદાસ તમાર હતા, જાતના કોણ હતા, તમાર. પણ જેને એની નોંધ લેવાય છે કે રોહિદાસ સંતનું જીવન એટલે પવિત્ર આધ્યાત્મિક જીવન હતું. આ પછી કબીરજી કોણ હતા, કબીરજી હરિજન એટલે કે મેઘવાર, એ મેઘવાર જ્ઞાતિ ના હતા. આપણે મેઘવાર ને આજે શું ગણીએ, તુચ્છ ગણીએ, પણ ભગવાને તુચ્છ ગણ્યા નથી. ભગવાને કીધું છે કે કર્મથી એને જાતિ મળી છે, પણ ધર્મથી એ માન હોઈ શકે છે, આત્મા ધર્મ કરે તો. એવા કબીરજી પણ એવા મેઘવાર એટલે વણકર જ્ઞાતિમાં
જન્મ્યા હોવા છતાં પણ કેવા આધ્યાત્મિક થયા, કેવા મહાન થયા, કેવા તત્વચિંતક થયા, કેવા વૈરાગી થયા, કે સંસારમાં હોવા છતાં પણ એ સંત જેવું જીવન જીવે. પ્રતિક્રમણ તો સાચી કરો, તપસ્યા તો, અને તો ગ્રસ્તીપણામાં શ્રાવકપણામાં પણ ભગવાન શું કહે છે કે એક અવતારી થઈ શકે છે. એટલે એમ શ્રાવકપણું એટલે જેવું તેવું નથી, સાધુની બરોબરીનું જીવન છે. સાધુ પણ મોક્ષમાં જાય અને શ્રાવક પણ મોક્ષમાં જાય. તો આજના શ્રાવકો કે ખરેખર એટલા રાગ દ્વેષમાં, મોજ શોખમાં, એક આરામમાં, ભોગ વિલાસમાં ગળા ડૂબ આવી ગયા છે. અને તેમાં પણ આજે તો દેખાદેખીનો જન્માનો છે. બરાબરી કરવા જાય, બીજાની શું કરવા જાય, બરાબરી કરવા જાય, અને બરાબરી કરવામાં એટલા બધા આરંભ સમારંભ કરે, એટલા બધા દોષો સેવે, એટલા બધી હિંસાઓ કરે કે જેની કોઈ મર્યાદા પણ હોતી નથી. અને આજે એમ ટીકાની વાત નથી કરતો, સત્ય હકીકત કહું કે આજે એમ ઉચ્ચ જ્ઞાતિમાં, દાખલા તરીકે જૈનો વણિકો ઉચ્ચ જ્ઞાતિ કહેવાય, અને ઉચ્ચ જ્ઞાતિમાં જન્મેલા એવા શ્રીમંત આજે પોતાના દીકરા દીકરીઓના લગ્ન જયારે કરતા હોય છે ને, ત્યારે ક્યાં ઘરે કરતા હોય છે? પહેલાના વખતમાં મારવાડીમાં એમ કહેવાતું, મારવાડીમાં, કે આંગણો કુંવારો ન રહેવો જોઈએ. લગ્ન કરાવે તો આંગણો કુવારો કુવારો ન રહેવો જોઈએ. તો રિસોર્ટમાં લગ્ન કરો, તો રિસોર્ટમાં લગ્ન કરો, તમારો આંગણો શું મારો જ રહી ગયો ને? તો પોતાના દીકરા કે દીકરીઓના લગ્ન તો પોતાના ઘરે જ થવા જોઈએ. અને એવા રિસોર્ટમાં તમે જાઓ અને ત્યાં તો કેટલા ભોગ વિલાસના સાધનો હોય છે, મોજ શોખની બધી પ્રવૃત્તિ હોય છે, કે ત્યાં કર્મ બાંધવા ના જ ખાતા હોય. શું કરવાનું હોય છે? કર્મ જ બાંધવાના હોય છે. પણ જો ધર્મને સમજ્યા હો, તમને જો ધર્મની પ્રાપ્તિ થઈ હોય, તમે જો જૈન ધર્મના આરાધક હો અને શ્રાવકના ઘરે જન્મ્યા હો, તો પાપ ભીરુ બનો, પાપની ભીક રાખો, પાપથી દૂર રહો, અને જેટલું પણ બચાય એટલું બચવાના શું કરો, પ્રયત્ન કરો. તો આ શ્રાવકપણું મળ્યું તમારા માટે કલ્યાણનું બનશે, જૈન ધર્મમાં જન્મ્યા એ પણ તમારા માટે કલ્યાણકારી બનશે, અને આવું ઉચ્ચ સ્થાન તમને મળ્યું એનાથી તમે તમારા આત્માનો પણ ટેટર શું જોઈએ ત્યાં ટેટર, અને મોબાઈલમાં શું રાખે બધા ટેટર, બધા મોબાઈલ જોઈએ ટેટર જોઈએ કે શું આપ્યું છે, ટેટસમાં શું બતાવે છે. એટલે આમ ટેટસમાં ને ટેટસમાં આપણે શું કરી નાખ્યું છે, આપણા જીવનનું દૂરધાણી કરી નાખ્યું છે. એટલે ટેટસ નહીં, જીવન પવિત્ર હોવું જોઈએ, જીવન મહાન હોવું જોઈએ, જીવન આરાધક હોવું જોઈએ. અહીંયા કર્મના ખાતા છે, એ કર્મ તો પરમાત્માને પણ છોડ્યા નથી, તો આપણે ક્યાં બચી શકવાના, અને આપણે કોણ બચાવશે? અરે પરમાત્મા તો મા અતુલી બલી હતા, એટલે એ તો કર્મની સામે લડી શકતા હતા, કર્મની સામે યુદ્ધ કરતા હતા, અને આપણી સામે જરા આંખ દુખે તો, માથું દુખે તો અત્યારે કેટલા પારણા કરી નાખ્યા. આજે ત્રણ ઉપવાસના શું તકલીફ હતી? એટલે હવા મીઠો થતી હતી, માત્ર ચક્કર આવતા હતા, ઉગતા આવતા હતા. એટલે આટલું તમે લડી ન શક્યા કર્મની સામે, અને તપરૂપી તલવારને શું કરી નાખી, એકથી મૂકી દીધી. એટલે આજે કેટલા પારણા થઈ ગયા, મોટી સંખ્યામાં આજે અઠમના પારણા થયા. તો બધા આ તો ધર્મનો માર્ગ છે, હરિનો માર્ગ છે, સુરાનો નહીં, કાયરનો કામજોને તપસ્વીનો માર્ગ છે, સુરાનો નહીં, કાયરનો કામજોને. તો એવા જે કાયર બની જાય છે અને કર્મની સામે હાર સ્વીકારી નાખે છે, એટલે એનું શું થઈ ગયું, ત્યાં અટકી જાય, પછી આગળ વધી શકે નહીં. પણ કેટલાક એવા ખુમારીવંત હોય છે કે જે થશે તે હું સહન કરી, સહન કરવાથી મને શું મળશે, લાભ જ થવાનો છે ને, મારું હિત જ થવાનું છે, મારું કલ્યાણ થવાનું છે. એવા કર્મોની સામે આપણે જજુમાનું છે. ખાસ કરીને ટક્કર કહું છું કે તમે સારા કુલમાં, સારી જ્ઞાતિમાં, ઉચ્ચ ઘરમાં જન્મ્યા છો, તો હવે આ વસ્તુને સમજો કે હવે નીચે ન પડી જઈએ.
પૂર્ણ થાય, નીચે ન પડી જઈએ. જો અહીંયા તમે ધર્મ ચૂકી ગયા, ઉચ્ચ જ્ઞાતિ મળી છે તો પેલા ભોગ આપ્યો છે ત્યારે તમને આ બધી વસ્તુઓ મળી છે, આવી જો એ વસ્તુને ભૂલી જશો અને મોત તો એ તારામાં પડી જશો, ખાવા પીવામાં સ્વાદમાં પડી જશો, કે ઉચ્ચ ગતિ શું બની જશે? નીચ ગતિ બની જશે. તો હા, પણ દરેકની ચેતવા જેવું છે, સમય વર્તે સાવધાન. તો ભગવાન મહાવીરે પણ એવા એક કોઈ ભવની અંદર એમણે ઊંચ નીચ ને મધ્યમ આ ત્રણ કુલ બતાવ્યા છે. ઊંચ એટલે શ્રીમાન, ઊંચ એટલે વણિક નહીં, ઊંચ એટલે ભવનગર પૈસા પાત્ર કે ઊંચ, મધ્યમ એટલે સામાન્ય કક્ષાના જે પોતાનું જીવન સારી રીતે ચલાવતા હોય, નીચ એટલે કે ગરીબ. શું બતાવ્યું? નીચ એટલે કે હલકી જ્ઞાતિ નહીં, પણ નીચ એટલે ત્રણ બતાવી, ઊંચ નીચ ને મધ્યમ. ઊંચા હોય કોઈ, મધ્યમ હોય અને કોઈ નીચી કક્ષાના હોય. તો એવા ભગવાન મહાવીરે પણ પહેલા નહીં વેદાયેલા, હજી એનો ક્ષય થયો નથી, એ કર્મ ભોગવાયો નથી. તો કયા કર્મ? તો કે નામ કર્મ ને ગોત્ર કર્મ, આ બે કર્મ સત્તામાં પડ્યા હતા ભગવાનની. અને એ કર્મ શું કરતા હતા? ભાગ ભજવતા હતા. એ કર્મ એમણે ક્યારે ભાગ્યું હતું એનું પણ વર્ણન ચાલશે. તો ગોત્ર કર્મ ત્રીજા ભાવમાં બાંધેલ એનું વૃત્તાંત આ પ્રમાણે છે. 27 ભાવમાંથી પહેલા ભાવમાં ભગવાનનો જીવ નૈસાર નામે ગ્રામાધ્યક્ષ હતો. નૈસાર, તમે આ શબ્દ ઘણી વાર સાંભળ્યો હશે, નૈસાર જૈન ન હતો, નૈસાર કઠિયારો હતો. કઠિયારો એટલે હા, આમ તો સુથાર કહીએ આપણે, લાકડાનો વ્યવસાય કરવા વાળો એવો એક કઠિયારો હતો. અને એ ગામનો શું હતો? ગામનો એ મુખી હતો. એક વખત લાકડા લેવા માટે વનમાં ગયો, ત્યાં બપોરના ભોજન સમય બધા સાથેના માણસો જમવા બેઠા, બધાને ભોજન પીરસાયું ત્યારે નૈસારે વિચાર કર્યો કે ઘરે તો કોઈ પણ અતિથિનો લાભ મળી જાય, પણ આજે અહીં કોઈ અતિથિનો લાભ મળી જાય તો કેટલું સારું. હવે આ જોઈ લેજો, જૈન ન હોવા છતાં પણ જેનામાં ભાવનાની ભરતી છે અને બીજાના માટે કંઈક કરવાનું એનામાં ભાવ છે, તો એ નૈસાર એ પોતે લાકડા લેવા માટે પોતાના માણસોને લઈ અને જંગલમાં ગયો છે. તો પહેલાના લોકો, પહેલાના વખતમાં જે શ્રેષ્ઠીઓ હતા અથવા તો કોઈ ખેડૂતો કે શ્રમકો હતા, એ પોતાની તે મજૂરો રાખતા. શું કરતા? મજૂરો રાખતા. આજે મજૂર તો ઘરેથી શું લઈ આવે? ઘરેથી ટિફિન લઈ આવે. પણ એક વખત એવો હતો કે જેને ત્યાં મજૂરી કરવા જાય ને, એના ઘરે જેને જમવાનું હોય, એ શ્રેષ્ઠીઓ કે જે કોઈ વ્યક્તિ હોય, પોતે જે બનાવતા હોય, ખાતા પીતા હોય, એ કોને આપે? હા, એ મજૂરને મજૂર તરીકે નહીં ગણવાનો, મજૂરને પણ એક પોતાનો સ્વજન તરીકે એ ગણતા. કેમ? તો કે આપણું કામ કરે છે, આપણને મદદ કરે છે, આપણા માટે ઉપયોગી છે, એટલે એનાથી ભેદ હોવો જોઈએ ને. બધા સાથે એક સરખો ભાવ એ વખતે રાખવામાં આવતો. તો અહીંયા આ નૈસાર પણ બધાના માટે ભોજનની શું કરી છે? વ્યવસ્થા કરી છે. એ જંગલની અંદર રસોડો પણ ત્યાં જ કર્યો છે, બધી વાનગીઓ પણ ત્યાં જ બની છે, અને બપોરનો સમય થયો એટલે બધા શું કરે છે? જમવા માટે બેસે છે. અને જમવા માટે બેસે છે ત્યારે બધાને ભોજન પીરસાઈ ગયું છે અને બધા જમવા માટે બેઠા છે. અને એ વખતે નૈસાર એવો હળુકર્મી જીવ હશે, વિચાર કરજો, નાતિ ગમે તે હોય, આત્મા હળુકર્મી હોય, તો એણે શું વિચાર કર્યો કે ગામમાં તો કોઈ ભિક્ષુક આવી જાય, કોઈ ભિખારી આવી જાય, કોઈ કૂતરો હોય, કોઈ ભેંસ ગાય ભેંસ હોય કે બીજા કોઈ પ્રાણી આવી જાય, તો એને આપણે કટકો રોટલો કે બીજું ત્રીજું આપી અને પુણ્યનું કામ કરી લેતા. પણ એ જંગલમાં અટવીમાં અહીંયા કોણ આવશે? તો એણે વિચાર કર્યો કે અત્યારે પણ જો કોઈ અતિથિનો લાભ મળી જાય તો કેટલું સારું, કદાચ કોઈ પતિ ખુલા પડેલા આવી જાય તો મને શું મળી જાય? લાભ મળી જાય. એટલે ઉતાવળ નહીં, શ્રાવક માટે તો એમ કહેવાયું છે કે શ્રાવક જ્યારે જમવા બેસે તો જમવા માટે ઉતાવળ ન કરે, ભૂખ લાગી અને જલ્દી ખાવા બેસી જાય. પહેલા થોડીક વાર, ભલે વધારે નહીં તો 5 મિનિટ પણ સાધુની ચિંતના કરે, ગામમાં કોઈ સંત સતીજી હોય અને એ વળવા આવી જાય અને મને જો લાભ મળી જાય, સુપાત્ર દાન મારાથી અપાઈ જાય, તો મારો આજનો ભોજન પવિત્ર બની જાય. એટલે ભોજન પણ છે ને, કે ભોજન તમારે ભોજન તરીકે ઉપયોગ કરવો હોય તો એ બરોબર છે, અને પ્રસાદ તરીકે ઉપયોગ કરવો હોય તો
ભોજન ને પ્રસાદ બનાવો, પ્રસાદ એટલે કે બીજાનો ભાગ રાખો એની અંદર, અને એ રીતે ભોજન. તો અહીંયા વિચાર કરે છે કે અત્યારે જો કોઈ અતિથિ મળી જાય અને મારાથી કોઈ અતિથિને અન્નદાન અપાય તો કેટલું સારું. આવા દાનના શ્રેષ્ઠ વિચારોથી અતિથિને જોવા ચારે દિશા દિશામાં નજર ફેરવે છે. હવે ખાલી ભાવના ભાવી એટલું જ નહીં, પછી શું કર્યું, પ્રયત્ન કર્યા. તમે કહો કે અથાઈ કરવી છે, ખાલી કરવા લેવાથી નહીં થઈ જાય. અથાઈ કરવા માટે શું કરવું પડે, પ્રયત્ન કરવા પડે છે. અઠમ કરવા માટે પ્રયત્ન કરવા પડે છે. તો કેટલા બધા આપણા આરાધકો આજે અઠમનું શું કર્યું, કાલનું આ ત્રણ ઉપવાસ કર્યા, એ પણ કંઈ નાની વાત નથી. એક ઉપવાસ કરવો આ પાંચમા આરામાં તો એમ કહેવાય છે કે એક ઉપવાસ માસ ખમણ જેવો થશે. જેવો થશે એક ઉપવાસ. અને આજે દેખાય છે કે ઘણાને એક ઉપવાસ કરે તો પણ, અને સવારમાં જ મારા પાસે એક ભાઈ આવ્યો, નાનો છોકરો, નામમાં નહીં, પણ એણે પોતાની ભૂલ અથવા પોતાથી ગયેલો કાંઈ પણ તો એને જાહેર કરી દો, મારા ત્યાં મેં ઉપવાસ કર્યો હતો પણ મારાથી ઉપવાસ થઈ શક્યો નહીં, એટલે મારો ઉપવાસ થઈ ગયો, ભાંગી ગયો. આ કહેવાની હિંમત હોવી જોઈએ, કરવાની તો હિંમત હોય, પણ પોતાથી જો કોઈ ન થયું અને એને પ્રગટ કરવું એ પણ હિંમતવાળાનું એ કામ રહેલો છે. એટલે પાપને દોષને છુપાવતા નહીં, એને પ્રગટ કરી દેવો જોઈએ. તો અહીંયા આ ઉચ્ચ વિચારોથી જો અત્યારે કોઈક અતિથિ મળી જાય તો એને શું કરવું, દાન આપવું. એ ભાવના તો ભાવી, સાથે સાથે ચારે દિશામાં શું કરવા લાગ્યો, ફરવા લાગ્યો, નજર ફેરવા લાગ્યો, અને કોઈ મળી જાય તો. અને આવા શ્રેષ્ઠ દાનના વિચારથી આ બધું શું છે ખબર છે, કે તમારી જેવી ભાવના હોય ને એ ભાવના, ભાવના ભવનાશી ની ભાવના તો અજબ ગજબનું કામ કરી જાય છે. તો ભાવના ભગવાનને પણ ખેંચી લાવે, ભાવના શું છે, ભગવાનને ખેંચી લાવે. તો એવા ઉચ્ચ વિચારથી એને ચારી બાજુ નજર ફેરવી જોઈ તો એટલામાં એના ભાગ્યથી જાણે ખેંચાઈને આવતા હોય એ રીતે ત્યાં આવતા કેટલાક ઉત્તમ પાત્ર સ્વરૂપ જૈન સાધુ મહારાજો નજરે ચડ્યા. હવે કોઈ સંતો એ બાજુ જંગલમાં તો ભૂલ્યા છે, ગમે તે કારણ હોય, પણ એ બાજુ આવી ગયા અને એને સાધુઓને જોયા. હવે વિચાર કરજો, નૈસ્તાર જૈન ન હતો અને આવનાર કોણ હતા, આ કેમ મારા સાધુ છે, એની સાથે મારે શું લેવા દેવા છે, મારા સાધુ હોય, મારા ગુરુ હોય તો હું એની ભક્તિ કરું. આજે આ વસ્તુ જૈન સમાજની અંદર કીડાની જેમ સરવડે છે અને એવા ભેદભાવ ઉત્પન્ન થઈ ગયા છે કે આ અમારા છે અને આ મારા નથી, આના હું વંદન કરું દર્શન કરું, આના હું વંદન દર્શન ન કરું. આ ખરેખર હકીકત એટલી ઘાતક છે કે તમારે આવતા ભાવમાં જૈન ધર્મને પણ ક્યાંય ફેંકી દેશે અને તમે ક્યાં રખડતા ભટકતા થઈ જશો એની પણ ખબર નહીં પડે. એટલે ક્યારે પણ કોઈ મતભેદ અને ભાવભેદ ન રાખો. દરેક સંતો છે, ચારિત્રવંત છે, આરાધક છે, એ ગમે તે સંપ્રદાયના હોય, ગમે તે મતના હોય, ગમે તે પંથના હોય, તમારા કરતા સૌદ છે. એક દિવસ ઘર છોડીને તો બતાવો, ક્યાં પણ ફરવા ગયા હોય, અમારે ત્યાં ઘણા મહેમાનો આવતા હોય, અમે ક્યાં રોકાઈ જાવ ને એક દિવસ, મારા અનુકૂળતા નથી, ઘરે બીજું કોઈ છે નહીં, દુકાન બંધ કરીને આવ્યો છું. એટલે એક દિવસ પણ ઘર છોડવો તમારા માટે એટલું મુશ્કેલ બને છે. અને ત્યારે આ સંતો જિંદગીભર ઘરનો ત્યાગ કરી અને ઘર બહાર નીકળી ગયા છે. એવા ત્યાગી અને તપસ્વી સંતો ગમે તે મતના હોય, ગમે તે પંથના હોય, ગમે તે કચ્છના હોય કે ગમે તે સંપ્રદાયના હોય, આપણા કરતા સો દેજ શું રહેલા છે, ઊંચા રહેલા છે. એ જૈનની વાત નહીં, પણ સાથે કદાચ અન્ય ધર્મના કોઈ સંન્યાસીઓ પણ હોય ને, સંન્યાસીઓ તો એ પણ કઠિન જીવન જીવે છે. એવું ભલે એમના વ્યવહાર પરંપરા પ્રમાણે જે હોય અને છતાં પણ સંયમી જીવન જીવતા હોય, ત્યાગી જીવન જીવતા હોય. અમે તો વિહાર કરીને જતા હોઈએ તો ઘણી વખત અમને બીજા સંન્યાસીઓ રસ્તા મળતા હોય, હાથમાં કમંડળ હોય, બગલમાં બગલ થયેલો હોય અને ખભા ઉપર કામડો નાખ્યો હોય અને હાથમાં લાકડી લઈને આમ હાલ્યા જતા હોય, ત્યારે વિચાર થાય કે આપણા માટે જ્યાં જશું ને તે ખમા ખમા જશે, ઉપાસરા તૈયાર હશે, નહીં હોય તો ઉતારવા માટે શ્રાવકો વ્યવસ્થા કરશે. આ બિચારાની શું વ્યવસ્થા હશે કે ગમે ત્યાં હોટલના હોટલે પણ એ ઉતરી જશે, ગમે ત્યાં પોતાનું જીવન એ પસાર રાત પાછો કાઢી જશે. ત્યારે ઘણી વાર મને એવું વિચાર થાય કે આપણા કરતાં આ વધારે ત્યાગી નથી લાગતા, વધારે સહન નથી કરતા, કે આપણે તો બધી ખમા ખમાની બધી વસ્તુ મળશે ત્યાં જતું, કે એ લોકોને તો કોઈ ખમા ખમા જે વસ્તુ નહીં, ગમે ત્યાં જશે બિચારા. ઘણી વખત તો ઓટલા ઉપર ઝાડ નીચે પણ બેઠેલા એવા સંન્યાસીઓને, બાવાઓને, યોગીઓને અમે જોતા હોઈએ, ત્યારે વિચાર જરૂર થતો હોય તો એ તો એના ધર્મ પ્રમાણે. તો કોઈ પણ સંપ્રદાયના, કોઈ પણ ગચના, કોઈ પણ મતના અથવા
કોઈ પણ ધર્મના સંન્યાસી હોય, સાધુ હોય, મહાત્મા હોય, એના પ્રત્યે ક્યારે પણ કોઈ ભેદભાવ કરજો, ભેદભાવ કરજો નહીં. ભાવના હોય તમારી તો એને આવકારજો, ઘરે જો રસોઈ તૈયાર હોય તો પ્રેમથી એને કે ખપોય તે બોરાવજો. અને આજે તો એવા બનાવ બને છે કે અમે આ સંપ્રદાયના સાધુને નહીં બોરાવીએ, કેમ તો કે અમારા સંપ્રદાયની માન્યતાથી વિરુદ્ધ છે. એટલે આ ભાઈ સંપ્રદાય એવી વસ્તુ છે, તમારે તો ભક્તિ કરવાની છે. શું કરવાની છે? તમારે સુપાત્ર દાન આપવાનું. અને જોઈ લેજો આ નૈતા જૈન ન હોવા છતાં પણ કયા સાધુને જોયા છે? જૈન સાધુને જોયા. અને ભાવ વિભોર બની જાય છે. અને નૈતાનો આત્મા આનંદથી નાચી ઉઠ્યો. નૈતારે સામે જઈ વંદન કરી સાધુઓને આહારનો લાભ આપવા વિનંતી કરી અને કહે છે, મહાત્માઓ આવો, મારે ત્યાં બધી વસ્તુઓ અત્યારે તૈયાર છે. કારણ કે ઘણા બધા માણસો જમવાવાળા છે, એટલે એમ બધા જ આહારનો સંપૂર્ણ લાભ છે, તો તેનો સ્વીકાર કરો. મુનિરાજોએ સાથે જઈને આહારનો લાભ આપ્યો. હવે એ પણ ભૂલા પડેલા હતા અને નિર્દોષ આહાર મળતો હતો. કોઈ જ નિમિત્તે એનો સાધુઓનો ન હતો, બધો જ મજૂરો માટે બનાવેલી એ વસ્તુ હતી. અને એ આહાર પાણીનો લાભ પણ મળ્યો. નૈતારે ખૂબ ભક્તિથી વોરાવી કહ્યું, આપ આવી ભયંકર અગ્નિમાં કેમ આવી ચડ્યા? પૂછે છે, પહેલાં વોરાવ્યું છે, પહેલાં બીજું કંઈ પૂછતા નથી. તો સંતો જ્યારે પણ આવે ને તો પહેલી વસ્તુ એના ઉતારાની હોવી જોઈએ, કે એમને ઉતારો વ્યવસ્થિત મળવો જોઈએ. પછી એને આહાર પાણીનું પૂછવું જોઈએ, ગુરુદેવ આહાર પાણી માટે પધારો, જ્યાં આપને શુદ્ધ આહાર પાણી એ મળી જશે. તો એને ઘર બતાવવા પણ એ લઈ જતા હોય છે. પણ કેટલાક તો મહારાજ સવારના આવી અને થાનકના દવડા જ ઉભા થાય, પછી આપના કોઈ આપના મળ્યો એટલે આપના ઉતર્યા, એટલે શ્રાવક મહારાજ વ્યાખ્યાન વાંચતો, અલે વ્યાખ્યાન પહેલાની પહેલા ગોત્રી પાસે ચર્ચા કર, પછી આવીને ઉભા છે અહીંયા અને તને વ્યાખ્યાન પૂછે છે. કાચા કાચે આવ્યા હોય, પાણી ભેગા પણ થયા ન હોય, અને શું કે મારે ત્યાં વ્યાખ્યાન ફરમાવતો? તો કે નહીં, શ્રાવકોનું શું કર્તવ્ય હોય છે? આ બધી વસ્તુઓ નાની નાની બહુ જાણવા જેવી હોય છે કે આપણે આપણું કર્તવ્ય શું. કે પહેલા કોઈ પણ સંતો આવે તો એને શું કરવું જોઈએ? ઉતારો આપવો જોઈએ. ઉતારો આપ્યા પછી અને પાણીની અને આહારની પૂછા કરવી જોઈએ, અને ત્યાર પછી એમને સાતા થાય અને પછી અનુકૂળતા હોય. ગુરુદેવ આપની અનુકૂળતા છે, વ્યાખ્યાન ફરમાવશો અને પછી સંતોની અનુકૂળતા હોય તો એ ફરમાવે. મુનિરાજોને સાથે જઈ અને નૈતારે પણ ખૂબ ભક્તિથી એ આર પાણી વરાવ્યા અને પૂછે છે કે આપ આવી અટવીમાં કેમ આવી ચડ્યા? કે સાધુએ કહ્યું, અમે સંજોગો વસાન પાછા લઈ જવાથી સ્વાર્થથી છૂટા પડી ગયા છીએ. એટલે કે જે સ્વાર્થ હતો ને એમનો, એનાથી શું છે, કોઈ ઉતાવળા ચાલતો ને કોઈ ધીમા પણ એ ચાલતા હોય, અને ચાલતા રસ્તામાં ક્યાં પગચીડીઓ આવે અને એક બીજી પગચીડી ચડી જાય તો રસ્તો ભૂલી જાય. તો રસ્તો ન મળવાથી અમે આ બાજુ આવી ચડ્યા. નૈસારે કહ્યું, આપ શ્રી કષ્ટમાં આવી ગયા એ ઠીક નથી થયું. આપને શું પડ્યું? કષ્ટ પડ્યો છે, આ યોગ્ય નથી થયું. પરંતુ મારા ભાગે ઉગડી ગયા. તમને કદાચ કષ્ટ થયો, રસ્તો ભૂલ્યા, પણ એ મારા ભાગ્યથી જ કદાચ બન્યું હોય તો મારા ભાગ્ય ઉગડી ગયા. તેથી આવા જંગલમાં પણ આપ જેવા મહાત્માઓને અમને લાભ મળી ગયો. એ પૂજ્ય આપ ભોજરી વાપરી લો અને અમે પણ ભોજન કરી લઈએ, પછી આપને માર્ગ બતાવવા સાથે ચાલી. એવી ભક્તિ કરી વિચાર કરજો. હવે એને એને જૈન સાધુને શું લેવા દેવા તો કાંઈ પૂછા ન કરે તો એને એની કોઈ જવાબદારીમાં તો આવતું ના હતું. અને છતાં પણ એની જે અંતરની ભાવના હતી કે આપ પણ આહાર પાણી કરી લો, અમે પણ જમી પરવારી લઈએ અને પછી હું તમને રસ્તો બતાવવા માટે સાથે ચાલી. પછી મુનિરાજોએ યોગ્ય સ્તરે ગોત્રી વાપરી લીધા બાદ જમીને નૈસ્તાર મુનિરાજો સાથે માર્ગ બતાવવા ચાલ્યો. આ કોઈ ઘણો યોગ્ય આત્મા છે એમ જાણી મુનિરાજોએ નૈસ્તારને આત્મલક્ષી ઉપદેશ આપ્યો. હવે લાગ્યું, હું વ્યવહારથી લાગ્યું, આ કોઈ ભલે જ્ઞાતિ ગમે તે હોય પણ આત્મા કેવો છે? ઊંચો છે. એની ભાવના તો કે ઊંચી છે, એનું જીવન તો કે ઊંચું છે. એટલે આ કોઈ યોગ્ય આત્મા છે. એટલે સાધુએ પણ એને શું કર્યું? આત્મલક્ષી યોગ્ય ઉપદેશ આપ્યો. અને એ ઉપદેશની અંદર એને પાંચ વસ્તુ સમજાવી. એટલે પાંચ વસ્તુ સાંભળજો તમે. એક તો આત્મા છે, મારા મને તમારામાં બધામાં શું છે, દરેક જીવમાં શું છે, પીડીમાં પણ આત્મા છે અને કુંજર એટલે હાથીમાં પણ આત્મા છે. એમ જગતની અંદર જેટલા પણ જીવો છે ને એ દરેક જીવની અંદર શું રહેલો છે? આત્મા રહેલો છે. એટલે આત્મા છે પહેલી વાર, આત્માનો સ્વીકાર કરવો. બીજા નંબરની અંદર કે આત્મા નિત્ય છે,
આત્મા છે તો આત્મા નિત્ય છે, મતલબ કે આત્મા મરતો નથી, આત્મા પાણીમાં ડૂબતો નથી, આત્મા અગ્નિમાં બળતો નથી, આત્મા પવનથી સુકાતો નથી, મતલબ કે આત્મા એ નિત્ય છે. પછી આત્મા કર્મનો કર્તા છે. ત્રીજી વાત, આત્મા કોણ છે? કર્મ કોણ કરે છે? કર્મ આત્મા કરે છે. ભાવ કોના છે? ભલે આપણે કોઈને હાથથી મારીએ પણ કર્મ કોના બંધાયા? આત્મા નો બંધાયા. કેમ? હાથ તો જડ છે, હાથ તો જડ એટલે એ તો અહીંયા બળી જશે, પતી જશે, એનો પૂરું થઈ જશે, પણ બાંધ્યા કોને કર્મ? હા, તો હાથે કર્મ બાંધ્યા નથી, હાથ વડે કર્મ બંધાયા. પહેલી વાત, આંખે કર્મ બાંધ્યા નથી, આંખ વડે કર્મ બંધાયા. કાને કર્મ બાંધ્યા નથી, કાન વડે કર્મ બંધાવ્યા. જીભે કર્મ બાંધ્યા નથી, પણ જીભ વડે કર્મ બંધાયા. એમ હાથ કે પગથી, હાથ કે પગ કર્મ બાંધ્યા નથી, પણ હાથ પગ વડે કર્મ બંધાયા છે. તો બાંધનાર કોણ છે? બાંધનાર આત્મા છે. તો ભોગવનાર કોણ છે? આત્મા. ભોગવનાર પણ આત્મા છે. એટલે અહીંયા ત્રીજી વાત શું આવી કે આત્મા કર્મનો કર્તા છે અને આત્મા કર્મનો ભોગતા છે. કર્મ કરે પણ આત્મા છે અને ભોગવે પણ આત્મા છે. કેમ? તો કે આત્મા સર્વસ્વ છે. તો અહીંયા વાત એ આવી, મેં પહેલા કીધી હશે કદાચ, તો કે શેઠ, શેઠની પેઢી છે. તો શેઠ તો પેઢી ઉપર બેઠા હોય ને, પછી વહીવટ બધા કોણ કરતા હોય? મુનિમો કરતા હોય. હવે મુનિમ કદાચ વહીવટ કરતાને નુકસાન કરી નાખ્યો, તો નુકસાન કોને થયો? એમને કોઈ નુકસાન ન થયો. નુકસાન કોને ભોગવવું પડ્યો? શેઠને ભોગવવું પડ્યો. એમ હાથ પગ આંખ નાક થાક એ કદાચ કંઈ પણ પ્રવૃત્તિ કરી નાખે તો એનો ભોગતા કોણ બને? ભોગતા આત્મા બને. કોઈ હાથ પગ ને આંખ નાક કાન એ કોઈ નરકમાં ન જાય. નરકમાં કોણ જાય? નરકમાં તો આત્મા જાય. એટલે અહીંયા કહ્યું કે આત્મા જ કર્મનો કર્તા છે, આત્મા જ કર્મનો ભોગતા છે. આત્માને મોક્ષ છે. અહીંયા ઉપાય છે મોક્ષ. આત્મા અવશ્ય મોક્ષમાં જવા વાળો જ છે. જેટલા ભવી જીવો છે એ બધા જ ભવી જીવો ક્યાં જવાના છે? મોક્ષમાં જવાના છે. પણ સમય કેટલો લાગશે એ કાંઈ ખબર નથી. જેટલો પુરુષાર્થ એટલો વહેલા, અને જેટલા આપણે ધીમા ગતિએ ચાલશું એટલા મોડા. તો કે આત્મા, આત્માનો મોક્ષ છે. આત્માને મોક્ષ છે. પછી આત્માને મોક્ષ પ્રાપ્ત કરવા માટે, આત્માને પરમાત્મા પદ પ્રાપ્ત કરવા માટે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રરૂપ શ્રેષ્ઠ ઉપાયો પણ એ છે. તો આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે, અને મોક્ષ છે, અને મોક્ષના ઉપાય પણ આ છે. આ પાંચ વસ્તુ જો સમજી લેવામાં આવે ને તો ઘણું બધું કામ આપણું થઈ જાય. તો એવા પરમાત્મા પદ પ્રાપ્ત કરવા માટે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ચારિત્ર એવા શ્રેષ્ઠ ઉપાયો પણ બતાવ્યા છે. તો મોક્ષ માર્ગની વ્યાખ્યા જ્યારે ભગવાને કરી છે ને, તો મોક્ષ માર્ગની વ્યાખ્યામાં શું કહી શકે છે? સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર આ ત્રણ રત્નો છે, એને રત્નત્રય કહેવાય છે. રત્નત્રય, તો આ રત્નત્રય છે ને, ત્રણ રત્નો એ જ મોક્ષ અપાવનાર, મોક્ષ અપાવનાર છે. તો આ બધી વસ્તુના ઉપાય પણ છે અહીંયા. તો આવી રીતે વિસ્તારથી સમજાવ્યું એ સાંભળીને મહેતા તીર્થંકર પદ પ્રાપ્ત કરવાના બીજ સ્વરૂપ સમ્યકપણે પામી ગયા. આટલું સાંભળ્યું ને અને વ્યવસ્થિત સમજાવ્યું તો આ નૈતા તીર્થંકર પદ પ્રાપ્ત થાય એનો બીજ શું કર્યું? મારો બીજવાડો તમે અત્યારે લઈને મૂકી દે ને, વાવો ગમે ત્યારે. બીજ ઘરમાં પડ્યો હોય તો, બીજવાડો ઘરમાં પડ્યો હોય તો ગમે ત્યારે તમે વાવી શકો છો અને ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકો છો. તો સમ્યક છે ને, સમ્યક એ બીજ છે. શું છે? બીજ. નમો ખૂણોમાં તમે શબ્દ બોલો છો બોધિ બીજના દાતા. હા, બોધિ બીજના દાતા. તો બોધિ બીજ છે ને, સમ્યક્ત્વ છે. અને સમ્યક્ત્વ જ્યાંથી પ્રાપ્ત થાય એટલે આ બીજની પ્રાપ્તિ થઈ. અને બીજ જ્યારે આત્મામાં વવાય ને, તો એ બીજ વાવવાના કારણે ગમે ત્યારે પણ મોક્ષરૂપી ફળ એને પ્રાપ્ત થાય છે. તો અહીંયા આવા તીર્થંકર પદ પ્રાપ્ત કરવાના બીજ સ્વરૂપ સમ્યકને પામી ગયો એટલે કે સમ્યક દર્શનને આવી ગયો મુનિરાજો નૈસારના બતાવેલા માર્ગે ચાલ્યા ગયા. નૈસારી ત્યાંથી શ્રાવકની કરણીમાં જોડાઈને આત્માને પવિત્રતાના માર્ગે વાળી દીધા. એક વખતનો સંઘ, કેટલા વખતનો? એક વખતનો સંઘ
મૃત્યુ પામીને પુણ્ય યોગે પ્રથમ બીજા ભાવમાં હવે નૈતા નો પહેલો ભાવ હવે શું આવે છે બીજો ભાવ તો હવે જે પહેલો ભાવ કેમ એથી પહેલા નૈતા નો જીવ ક્યાંય ન હતો પહેલા જ ભાવમાં નૈતાનું કે નવો જીવ ઉત્પન્ન થયો તો કહે છે ના નવો જીવ ઉત્પન્ન થઈ શકતો નથી જીવ તો આ જગતની અંદર જેટલા છે એટલા જ રહેશે અને આજે ડોક્ટરો પણ છે ને શરીરમાં કાંઈ પણ ખામી હોય આંખ નવી બેસાડી દે અને બાયપાસ કરવું હોય ને તો નસ પણ નવી બેસાડી અને લોહી કદાચ ઉડી ગયો ને તો નવો લોહી પણ ના પણ જીવ નીકળી ગયો હોય તો નવો જીવ વિજ્ઞાન પણ બનાવી શક્યો નથી કે આમાંથી એક જીવ નીકળી ગયો કે એમાં બીજો જીવ નાખી દો આ બીજો જીવ આવી જાય ત્યારે ગો બીજો જીવ આવી જાય કોણ આવી જાય બધું ભૂત આવી જાય પણ એ તો આપણે દુઃખી કરવા આવી જાય કે આપણને રંજાડવાને હેરાન કરવા માટે એ આવી જતો હોય છે તો અહીંયા બીજા ભાવની અંદર પહેલો ભાવ નૈતાનો તો ભાવની ગણતરીની વાત આવે છે તો કે ભાવની ગણતરી પહેલા ભાવની ગણતરી કેમ થઈ તો કહે છે કે એથી પહેલા નૈસારના જીવે નૈસારના આત્માએ અનંતા ભાવ કર્યા છે પણ એ અનંતા ભાવની કોઈ ગણતરી નથી પણ જ્યારથી સમ્યકપણે પામે એટલે કે સંકિતને પામે એટલે કે શ્રદ્ધાવંત બને કોના ઉપરની શ્રદ્ધા તો કે તત્વ ઉપરની શ્રદ્ધાવંત બને તો ત્યારથી એના ભાવની શું થાય ગણતરી કરવામાં આવે જેમ કે અમારા જીવનની વાત કરીએ ને તો અમારી ઉંમર કેટલી થઈ એ કોઈ મહત્વની વસ્તુ નથી ઉંમર કેટલી થઈ એ મહત્વનું નથી પણ સંયમ કેટલા વર્ષ પાડ્યું એ શું છે મહત્વનું તો જ્યારથી સંયમ લીધો એટલે જ્યારથી ભિક્ષા એટલે મહાવ્રત લીધા ત્યારથી જ અમારા જીવનની કિંમત થઈ એથી પહેલાના ભાવ બધા પાણીમાં ગયા કેમ કે એટલું બધા સંસારમાં ગયા રાગદ્વેષમાં ગયા મોહચકમાં ગયા અને નકામાં ગયા ભિક્ષા લે ત્યારથી એના સંયમ જીવનની કિંમત થાય છે તો અહીંયા પહેલા ભાવમાં સંકિત પામ્યા એટલે નૈસારના ભાવમાં સંકિત પામ્યા એટલે એનો એક પહેલો ભાવ બીજા ભાવની અંદર બીજા દેવલોકમાં ઉપર બહાર દેવલોક છે ને તો નૈસારનો જીવ આયુષ્ય પૂર્ણ કરીને પ્રથમ દેવ બીજા ભાવમાં પ્રથમ દેવલોકમાં દેવ થયા દેવ સુખો ભોગવી આયુષ્ય પૂર્ણ કરી અને ત્રીજા ભાવમાં ભરત ચક્રવર્તીના પુત્ર મરીચી થયા ભરત ચક્રવર્તી એટલે પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાન એના પુત્ર હતા ભરત ચક્રવર્તી અને ભરત ચક્રવર્તીના પુત્ર એટલે આ નૈસાનો જીવ શું બન્યો મરીચી નામ એને ધારણ કર્યું અને ત્યાં પણ વૈરાગ્ય પામી ઋષભદેવ પાસે દીક્ષા લીધી અધ્યારંગનો અભ્યાસ કર્યો ત્યારે ઉનાળામાં તાપ સહન ન કરવાથી મરીચીની વિચાર આવ્યો કે આ સંયમ પાળવો અત્યંત દુષ્કર છે હવે દીક્ષા તો લીધી અને રાજકુમાર હતા પણ ઉનાળાના દિવસો ખૂબ તાપ તપતો ગરમી ખૂબ થતી એટલે એનામાં વિચાર આવ્યો કે આવો આ દુષ્કર આ સંયમ પાડવો ખરેખર મુશ્કેલ છે એટલે મારાથી તે પાડી શકાય તેમ નથી તેમ પાછા ગ્રસ્તીપણું પણ બનાવી શકાય એમ નથી બે વસ્તુ હવે એવી પરિસ્થિતિ કે ન સંયમ પાડી શકે દીક્ષા પાડી શકે અને ન ઘરે કેમ ઘરે ન જઈ શકે તો કે ખાનદાની લોકો કહે છે કે ઋષભદેવ ભગવાનનો પૌત્ર દીક્ષા લઈને પાછો આવ્યો એટલે એની ખાનદાની નડે છે એટલે નથી દીક્ષા પાડી શકાતી અને નથી ઘરે જઈ શકાતું તો એને વિચલો માર્ગ શું કાઢ્યો ખબર છે મારાથી પાડી શકાય તે માર્ગ નથી એ પ્રમાણે ચાલવું સાધુપણું પાડી શકાતું નથી તો સાધુના વેશમાં રહેવું એ પણ ઉચિત નથી આમ સાધુઓ ત્રણ દંડથી રહિત છે હું ત્રણ દંડ યુક્ત છું સાધુ ત્રણ દંડથી રહિત છે કયા ત્રણ દંડ પ્રત્યગમણ આવડે બોલજો દમણ સૂત્રની અંદર પરિક્માની તેહેમ દંડેમ હવે જે શબ્દ પરિક્માની તેહેમ દંડેણમ બોલો છો ને તો કયા ત્રણ દંડ મન દંડેણમ વય દંડેણમ કાય દંડેણમ મનથી જીવ દંડાય છે વચનથી દંડાય છે અને કાયથી દંડાય છે તો આ સાધુ તો ત્રણ દંડ રહિત છે પણ હું એવો બની શકીશ નહીં એટલે હું ત્રણ દંડ યુક્ત એથી મને ત્રિદંડીનું ચિહ્નો આ સાધુઓ દ્રવ્ય અને ભાવથી મુનિત છે હું તેવો નથી તેથી મારું મસ્તક શિખાયુક્ત અથવા સૌર મુનિતો હું લોચ નહીં કરાવી શકું લોચ કરાવી ખરેખર બહુ કઠિન વસ્તુ છે આ ચોમાસામાં આપણે ત્યાં એક ભક્ત ભરતભાઈ ઠક્કરે લોચ કરાવ્યો અને
અડીખમ એકદમ ખીર બેસી મક્કમતાથી લોચ કરાવી અને એને બે દિવસથી અમારા રમેશભાઈ લુકટ પણ લોચ કહી રહ્યા છે તો એમની અનુકૂળતા ના આવી એટલે લોચ થઈ શક્યો નથી પણ એમની ભાવના છે કે મારે શું કરાવવું છે લોચ કરાવવું છે લોચ કરવું એ ખરેખર કઠિન વસ્તુ છે તો અત્યારે જૈન ધર્મની અંદર સાધવો જો મર્યાદિત છે ને મર્યાદિત તો એનું કારણ શું છે ખબર છે એક તો લોચ કે લોચ કરાવવી એ કઠિન વસ્તુ છે અને હમણાં બે દિવસથી મોબાઈલની અંદર મને કોઈક બતાવ્યું મોબાઈલમાં બે વર્ષ હમણાં બે ત્રણ દિવસથી મોબાઈલની અંદર બે વર્ષનું એક બાળક ઉંમર કેટલી બે વર્ષનો વિડીયો આવ્યો છે અને એ વિડીયોમાં મારા સાહેબ એટલે કોઈ સાધુ કે બે વર્ષના છોકરાની લોચ કરે છે એટલે લગભગ પાક આ ભાગ ઉપરની લોચ એ થઈની પણ બતાવે છે અને લોચ કરતા પણ એ બતાવે છે અને બે વર્ષનો છોકરો અડીખમ બેઠો ત્યારે વિચાર થાય કે કેમ કામ કરતો હશે કેમ સર કરતો હશે એનો કારણ કારણ અને ઉપાય એક જ છે કે આત્મામાં આનંદ થશે આત્મામાં હજી બાળક હોય કે બુદ્ધો હોય આત્મા બધાનો સરખો જ રહેલો છે તો અહીંયા મરીથી પણ વિચાર કર્યું કે હું ત્રણ દંડ યુક્ત રહિત નહીં બની શકું એટલે કે મને ત્રણ દંડ એ હોજો અને આવી રીતે આ બધી જ વસ્તુઓમાં હું ઉગાડે પગે નહીં ચાલી શકું તો મારે પગમાં શું હોજો તો કે આજે તો જૈન સાધુના પગમાં પણ પગરખા આવી ગયા છે પછી ભલે ને કદાચ કપડાના વાપરતો કે બીજા કોઈ પણ વાપરતો પણ પગરખા આવી ગયા છે અને દેશ કાલ પ્રમાણે હું કહું ને તો અત્યારના પહેલાં કાચા રસ્તા હતા રેતીમાં ચાલવાનું હતું તો રેતીમાં ચાલવાથી પગને કોઈ નુકસાન થતું ન હતું અને હવે રોડ ઉપર ચાલવું અને રોડ પણ કેવા ઉખડેલા રોડ આમ જાણે ખીલા પડે હોય ને ખીલા અને કાંકરીઓ અને ક્યાંક ક્યાંક તો કાચ પણ એ પડેલા હોય અને એના ઉપરથી વચમાં તો ચાલી ન શકીએ ચાલવું પડે પણ ક્યાંથી સાઈડમાંથી ચાલવું પડે એટલે સાઈડમાં કાચ પણ પડ્યા હોય સાઈડમાં કાંકરા કાંકરીઓ પણ પડ્યા હોય અને એના ઉપર ઉઘાડે પગે ચાલવું એ ખરેખર માં કષ્ટદાયક બને છે એટલે અત્યારે જેનાથી સહન થાય છે આજે પણ ચાલે છે પગમાં નથી પહેરતા પણ જેનાથી સહન નથી થતું અથવા પગમાં વિશેષ વેદના થવાના કારણે એ અત્યારે ચપ્પલનો ઉપયોગ કરતા પણ થઈ ગયા છે તો એનો કોઈ વાંધો નથી દેશ કાલ પ્રમાણે કદાચ ઉપયોગ કરવો પડે તો એનો કરવામાં પણ કોઈ વાંધો નથી પણ છતાં ચારિત્ર ધર્મ જો પડાતું હોય અને સચવાતું હોય તો એવી રીતે અહીંયા સાધવો સ્નાન રહિત છે તો હું સ્નાન રહિત નહીં રહી શકું એટલે મારે એ પરિમિત જલથી પરિમિત જળ એટલે ઓછા જળથી ઓછા પાણીથી પણ મારે સ્નાન સ્નાન હોજો આવા કેટલાક નિયમો મરીચીએ શું કરી નાખ્યા ફેરવી નાખ્યા કે સાધુ આમ કરે છે કેમ કે સાધુ લોચ કરે છે તો હું શું કરીશ મુંડન કરી એટલે કે વારને કપાવી નાખી સાધુ ઉગાડી પગે ચાલે છે તો હું શું કરીશ પગમાં ચપ્પલ પહેરી સાધુ સ્નાન નથી કરતા તો થોડાક ઝડપી પણ એ સ્નાન કરી આવી કેટલી બધી વસ્તુમાં ફેરફાર કરી અને જૈન સાધુ હોવા છતાં પણ એ શું બની ગયા ત્રિદંડી તાપસ બની ગયા અને તે છતાં એ તાપસ નો છે પણ અંતર કોનું છે અંતર તો એ સમ્યક્તનો જ છે અને એથી કરીને એને શ્રદ્ધા તો વિતરાગની જ છે શ્રદ્ધા તો ઋષભદેવની છે એટલે કોઈ પણ એની પાસે આવે ને તો એને કોનો ઉપદેશ આપે કે મારી પાસે નહીં તમે ઋષભદેવ કર્મા પાસે જાઓ પરમાત્માનો માર્ગ એ સાચો માર્ગ છે તમે એ માર્ગને સ્વીકારો હું તો શિથિલ બની ગયો છું મારાથી તો આ કષ્ટ સહન ન કરવાથી કારણે ત્રિદંડી એ બન્યું છું એટલે બધાને ઉપદેશ આપીને પણ ક્યાં મોકલે છે ભગવાન પાસે મોકલે છે આવા આ ત્રીજા ભાવમાં મરી છીએ કેવા સમયમાં કેવી પ્રવૃત્તિથી કેવો કર્મ બાંધ્યો છે કે જેના કારણે એને ક્યાં અવતરવું પડ્યું બ્રાહ્મણના કુલની અંદર અવતરવું પડ્યું જન્મ તો નહીં થાય અવતરવું પડ્યું એટલે કુક્ષીમાં આવવું પડ્યું તો એની પાછળ કયો કારણ કામ કરી જાય છે કયો કર્મ કામ કરી જાય છે અને એમાંથી શું વાંચતા છે કે સર્વ અધિકાર રુદ્ર તપસ્વીઓની અંદર આજે ધાર્મિક મનુભાઈ બોરા એમનો આજે 34મો ઉપવાસ છે અને 34મો ઉપવાસ છે અધિકમ છે રોજ સવારમાં દર્શન કરવા આવે અને દર્શન કરવા આવે ત્યારે પૂછું કે કેમ કે સત્યમાં સાચા છે તો એકદમ આનંદથી પ્રફુલ્લિતપણે જવાબ આપે જરા પણ મન ઉપર રેખા પણ એ દેખાય નહીં એટલું હસમુખ હો એણે કીધું કે મને એકદમ સાચા છે મેં તો કેટલા કરવાના ભાવ છે તો
કે મારે હજી આગળ વધવાના ભાવ છે તો મેં કીધું 36 કરીશ કે એથી આગળ તો તેના એથી આગળ વધવાના ભાવ છે તો હવે ડિગ્રી પર સાતા રહેશે એ પ્રમાણે આગળ વધશે એના ઘરના સંજોગો પ્રમાણે એના ઘરના વડીલોની આજ્ઞા પ્રમાણે પણ આજે 34 છે એ 23માં બે ઉમેરીને ત્રણ ઉમેરીને 34 35 36 તમારી તપશ્ચર્યા નિર્વિઘ્નપણે સુખ સાતા પૂર્વક પ્રફુલ્લિતતાથી 33માં 3 ઉમેરી અને 36 ઉપવાસના પિતા મોટ થકી 74 વત્તાયમ દેવ્યમ પિયારમ પિતકાય અસણમ કાયમ કાયમમ અનક્ષણા ભોગણામ યાત્રા કારણામ સહસ્ત્રા કારણામ સહસ સમાય વત્યા ગારણામ વસ્તિરે સત્ય કરને વાલે કો ધન્યવાદ ધન્યવાદ સત્ય કરને વાલે કો ધન્યવાદ ધન્યવાદ જે આગળ વધ્યા છે કે બધા તપસ્વીઓને આ બોટલ જે અનુમોદના રૂપે ઉપકોરના બપોરના વ્યાખ્યાનમાં આપવામાં આવશે તો બપોરના વ્યાખ્યાનમાં બધા જ તપસ્વીઓએ સંપૂર્ણ હાજરી આપવાની રહેશે જે અહીંયા હાજર હશે એમને મળશે અને પછી ભૂખતે કરશે તો એ બધા રહી જશે કાલે જાય એ થયેલા હતા અને એ સિવાયની રકમ જેમણે પણ લખાવી છે એમના બધાના ટોટલ રકમ 9,60,000 રૂપિયા 9,60,000 રૂપિયા એ ગુરુ ભક્તો તરફથી ગુરુદેવના પરમ ભક્તો કે જેમણે ગુરુદેવની તિથિએ દર વર્ષે સારામાં સારો અનુદાન અને સારામાં સારી અનુમોદના એ કરતા હોય છે તો એવા 9,60,000 રૂપિયા જે આવેલા છે એ બધા તમારા કવરની અંદર એ મૂકેલા છે સંઘના પણ છે સિવાય બીજા આપણા ગામના પણ ભાવિકોના છે અને સિવાય આ બધા જ ગુરુ ભક્તોના છે એમના નામ હું ભૂલી જતું તેના કેટલાક રૂપિયા છે એ નામ નથી બોલતો અનન્ય ગુરુભક્ત પરિવાર કચ્છ નરેલી વાળા એમણે પણ મોટી રકમ એ લખાવેલી છે મંજુબેન અમરસિંહ મોરબિયા નવીના કચ્છ નાનેરવ વાળા અનન્ય ગુરુભક્ત પરિવાર માધાપર કચ્છ નયનાબેન શૈલેષભાઈ હજિયા અંકલેશ્વર શાંતાબેન રામજી સુંદરજી ઠક્કર રાપર શાંતાબેન પ્રેમજી કારિયા મોટીરાવ કચ્છ રતનબેન ભોગીલાલ મહેતા નાનીરાવ કચ્છ શાંતાબેન પ્રભુલાલ દોશી રાપર કચ્છ મણિબેન જેઠમલજી વિનાકિયા પાવડાસણ કચ્છ ગંગાબેન પાદરમલ કાતેડ રાવાલા પાવડાસણ બનાસકાંઠા પ્રભાબેન જયંતિલાલ દોશી ધાનેરા મંજુલાબેન મનસુખભાઈ મેદાણી ધાનેરા અરવિંદભાઈ રમણીકલાલ વલાણી ધાનેરા પ્રકાશભાઈ સુરજમલ ગાંધી ધાનેરા ચંચરબેન પ્રભુલાલ વોરા ભુજ મણિબેન માંગીલાલજી વિનાકિયા ધાનપુરા ભાનુબેન મણિલાલ સાવલા સાંડાગરા કવિતાબેન મંગલદાસ સાબરેજા ઘોડાસર સુંદરબેન દીપચંદજી કાતે રા બદામીબેન વર્ધીચંદજી ગુરર સાચોર જસ્તીબેન ચમનલાલ ઢેલડિયા ફેરોલા સુરેશભાઈ હંસરાજ ગુરર સાચોર જયાબેન મફતલાલ પાલરેજા પીસા ઉપમલજી વસ્તીમલજી ઢેલડિયા ખરા નયનાબેન દાયાલાલ જોશી ધાનેરા દિવાળીબેન સુનીલાલ મોરબિયા રાપર પ્રભાબેન દેવજી મોરબિયા ગાંધીધામ પ્રવીણાબેન પ્રવીણભાઈ કોરડિયા માધાપર ચંદ્રિકાબેન શાંતિલાલ સંઘવી રાપર જયંતિલાલ છગનલાલ પાલર હૈદરાબાદ ભારતીબેન હેમચંદ ચેડા કલમાણા નાનાલાલ ચુનીલાલ મોરબિયા ભુજ પુષ્પાબેન ચમનલાલ ગાંધી કચ્છ મણિબેન માવજી વોરા કચ્છ જયાબેન નવીનચંદ્ર તેવાડિયા કચ્છ શાંતાબેન વર્ધીચંદ તેવાડિયા કચ્છ મંજુલાબેન ચંદુલાલ જોટા ભુજ મીનાબેન પ્રકાશભાઈ ચોટલિયા સુરત સુશીલાબેન હરકચંદ કક્કા કચ્છ બેરાજા નિર્મળાબેન ભવાનજી સાવલા નાનાબાડિયા કચ્છ લતાબેન વલ્લભજી ગરોર પત્રી કચ્છ રંજનબેન વિજયકાંત પુરિયા વાકી કચ્છ ઉર્મિલાબેન લાલજી વોરા નવીનાર કચ્છ રતનબેન શાંતિલાલ ગરોલ લોણી કચ્છ દમયંતીબેન કરમસિંહ ચેડા ભૂતપુર કચ્છ જ્યોતિબેન ચંદુલાલ મહેતા બાલાસર કચ્છ વાસંતીબેન બાબુલાલ વિનાકિયા પાવડાસણ જેઠમલ પૂનમચંદજી મંડોર દિશા ભરતચંદ માનમલજી વિસ્તાપાર હડેજા તારાબેન ચંદુલાલ જોગાણી ધાનેરા માધાપરના ગુરુભક્તો હંસાબેન નરેન્દ્ર જોશી રાપર ઉર્મિલાબેન નરેન્દ્રભાઈ મોરબિયા ભુજ ભારતીબેન ચંદ્રકાંત ખંડોર ભુજ કંકુબેન વનેચંદ મોરબિયા ભુજ રંજનબેન મનોરંજન શેઠ અમદાવાદ
માલતીબેન પ્રકાશભાઈ શાહ ભુજ, અમરસિંહ પ્રાપજી જોશી ભુજ, કાળીદાસ દયાલાલભાઈ ભણસારી ડીસા, સુરેખાબેન સંજયભાઈ ચંદ્રાવલા પાલનપુર, આ બધા ભાવિકો તરફથી આજે રૂપિયા 9,60,000 એ બધા આ બધાની ભેગી રકમ થઈ અને આટલી ટોટલ રકમ થાય છે. હવે આજે બોટલ આપવામાં આવે છે તે માતુશ્રી નાનુબેન વિશ્વનજી મારો કચ્છ ભીડરાવાલા એટલે કે મારા માસીના દીકરા ભાઈ થાય એમના તરફથી બધા તપસ્વીઓને 8 અને 8 વધારે જે અહીંયા રહીને કર્યા છે એને અહીંયા પચકાણ લીધા છે એ બધા જ તપસ્વીઓને આ બોટલ બપોરના વ્યાખ્યાનમાં આપવામાં આવશે. અઠમના તપસ્વીઓના પાણી થયા છે અને જેને અઠઈના ભાવનાથી જે આગળ વધી રહ્યા છે એમને આપણા સંઘ તરફથી સ્થાનિકવાદી સંઘ તરફથી સુખ સાથે આપવામાં આવે છે. સાથામાં છો બપોરે કલ્પસૂત્ર ભરાવાનો ચડાવો બોલવામાં આવે છે તો ભાઈઓ લાભ લેજો. મારા સામી ભાઈ નેની ગોની બોલિયા કાઈ બો મોટિયાલિયા બોલો મારા સામી ભાઈ એડો એડો સર નહીં આવે બોલો. એકાવન હજાર રૂપિયા બે વાર આદેશ આપું છું. 51,000 રૂપિયા 3 વાર બોલો. જૈન શાસન બાબુલાલજી સવાજી વેદ મુદ્દા જે દેવ દેવતા વાળા ખૂબ ખૂબ ધન્યવાદ. સંઘ નો આદેશ લઈને રજા આપું છું. 55,000 રૂપિયા 8 વાર આદેશ આપો. 55,000 રૂપિયા 3 વાર બોલો. જૈન શાસન ભીમરાજી શરીમજી જયસાજી સાજેઠ પરિવાર ધન્યવાદ ધન્યવાદ. શ્રી સ્થાનકવાદી જૈન સંઘ દિશા સ્વાગત કરે છે અને બાકી બધા મહેમાનોને સાદર મિત્રનો ભક્તિનો લાભ સંઘને રસોડે આપવા માટે ખાસ વિનંતી. જય જીનેજી. છતાં ક્યારે કોઈ વ્યક્તિના પુણ્ય ન હોય અને એને દુઃખની અભિલાષા તો હોય તો બીજા નંબરની અંદર સંત વચનથી સુખ પ્રાપ્ત થાય. સંતોના વચન ગુરુવાદિકના વચન એ અંગીકાર કરે એમને સમર્પિત બને અને એની આજ્ઞાનું પાલન કરે તો ગુરુના વચનો જેને મળે ગુરુના આશીર્વાદ જેને મળે એના જીવનની અંદર પણ એને સુખની પ્રાપ્તિ થાય છે. કે આપણે વર્તમાનમાં ધર્મ ધ્યાન કરતા હોઈએ તો એ ધર્મ પણ આપણને સુખ આપનાર છે, શાંતિ આપનાર છે અને જીવનની અંદર આપણે સમાધાન આપનાર છે. તો આ 3 વસ્તુમાં આજના દિવસે આપણે એવી મંગલમય પ્રાર્થના કરશું કે આપણા જીવનમાં આ એક મહિનો ચાર્જિંગનો મહિનો, મોબાઈલમાં બેટરી ઉતરી જાય તો એને ચાર્જિંગમાં મૂકવી જ પડે છે. પછી એ 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ જેટલું મૂકો એટલું ચાર્જિંગ એમાં થાય છે. તો આજે આપણે એક મહિનાનો ચાર્જિંગ એટલે કે ભાદરવો મહિનો આપણો સુખપૂર્વક શાંતિપૂર્વક આનંદપૂર્વક આરાધનાપૂર્વક પસાર થાય એવી આજના દિવસે ગુરુદેવ વતીથી આપણે અનંત ચિત્ત પરમાત્માને, અરિયંત પરમાત્માને, કેવલી ભગવંતોને, સમ્યક દ્રષ્ટિ દેવી દેવતાઓને, આપણા ગુરુવાદિકોને અને તમારા બધાના જે કુલદેવી કુલદેવતા હોય એમને આજે આપણે આહ્વાન કરશું. જે આહ્વાનથી એ કુલદેવી અને કુલદેવતા પ્રત્યક્ષ કદાચ ન વધારે પરંતુ આપણી ભાવના સાચી છે, ભક્તિ સાચી છે, એમના પ્રત્યેની શ્રદ્ધા સાચી છે તો પરોક્ષ રીતે આજે પણ અહીંયા ઉપસ્થિત થઈ શકે છે. તો આપણે એને આહ્વાન કરશું અને એમને આહ્વાન કરી અહીંયા બોલાવશું અને એમની છાયામાં આજે આપણને એમના વતીથી મંગલાચરણ આશીર્વાદ પ્રાપ્ત થાય એવી આપણે પ્રાર્થના કરશું. તો પ્રથમ અનંત ચિત્ત પરમાત્મા, મોક્ષની અંદર કેટલા જીવો છે? અનંત જીવો છે. કે અનંત જીવો આપણા માટે શું વિચારી રહ્યા છે ખબર છે? કે જગતમાં કોઈ પણ જીવ દુઃખી ન થાય આવી એમની શું હોય છે? ભાવના હોય છે.
कि जगत में कोई जीव ने दुख न मळे अने बधा सुखी थाय एवी अनंत सिद्धोनी प्रार्थना तो आज आपने अनंत सिद्ध परमात्मा ने आह्वान करतुं अने ते जे मोक्ष में गेला जीवो छे ने ए अहींया आवाना आवाना नथी पण मोक्ष माथी पण अंतर्यामी छे अनंत ज्ञानी छे अनंत कर्तनी छे अने आपणी भावना ने तेओ जाणे छे अने गुरुदेव ज्यारे अनंत सिद्ध परमात्मा ने आह्वान करे अने ए वक्ते अनंत सिद्ध परमात्मा अपना ऊपर अनुग्रह वर्तावे तो हूँ बोलू छे प्रमाणे बोलजो हे सिद्ध परमात्मा अमारा ऊपर अमारा संघ ऊपर अमारा श्रावक ऊपर जैन अने अजैन गुरु भक्त ऊपर अनंत ज्ञानी एवा सिद्ध परमात्मा बधुं जाणी रह्या छे। हवे पांच महाविदेह क्षेत्र नी अंदर विरामान वीस तीर्थंकरो वर्तमान नी अंदर विचरी रह्या छे। एमां सिमंदर स्वामी आदि वीस तीर्थंकर परमात्मा केवल ज्ञान अने केवल दर्शन युक्त छे। जे मनमननी गटगटनी भावने जाणी रह्या छे देखी रह्या छे एवा अर्यंत परमात्मा प्रत्ये आपणे प्रार्थना करशुं अने एमनी पासेथी पण अनुग्रह प्राप्त करशुं तो पांच महाविदेह क्षेत्रमां વિતરી રહેલા વિહરમાન જયવંતા જિનેશ્વર પરમાત્મા સિમંદર સ્વામી આદિ વિહરમાન તીર્થંકરો અમારા ઉપર અનુગ્રહ વર્તાવજો કમાડજો સુખ પ્રાપ્તિ કરાવજો। હવે કેવલી ભગવંતો કે જે પંદરે પંદર કર્મ કર્મભૂમિના ક્ષેત્રમાં હોય તો એવા કેવલી ભગવંતો પણ અનંત જ્ઞાન દર્શન યુક્ત છે અને એ કેવલી ભગવંતો જગતના હિત માટે આ ભૂમિ ઉપર વિચરણ કરતા હોય છે તો એવા કેવલી ભગવંતોને પણ આજના દિવસે શ્રદ્ધાથી ભક્તિથી એમને પણ યાદ કરી અને આહ્વાન કરશું અને એ કેવલી ભગવંતોના અનુગ્રહ આપણને બધાને પ્રાપ્ત થાય અને એમના થકી આપણને સુખની પ્રાપ્તિ થાય સમાધિની પ્રાપ્તિ થાય આનંદની પ્રાપ્તિ થાય નિરોગીતા પ્રાપ્ત થાય એવી આપણે એમની પાસેથી અનુગ્રહની અપેક્ષા રાખશું। તો હે કેવલી ભગવંતો પાંચ મહાવિદેવ ક્ષેત્રમાં વિચરતા કેવલી ભગવંતો અમારા ઉપર અનુગ્રહ વરસાવજો 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 અમને સાતાપ અમારજો અમને સુખ પમાડજો અમને શાંતિ પમાડજો। હવે વર્તમાને પંદરે પંદર કર્મભૂમિના ક્ષેત્રોમાં સાધુ અને સાધ્વી વિચરી રહ્યા છે તો સંખ્યા કેટલી છે ખબર છે સાધુ સાધ્વીની? જૈન સાધુ અને સાધ્વી આજના સમયની અંદર 2000 કરોડ છે। કેટલા છે? 2000 કરોડ સાધુ અને સાધ્વી સદેહ આ પૃથ્વી ઉપર કર્મભૂમિના 15 ક્ષેત્રમાં વિચરી રહ્યા છે। તો આપણા ભારત વર્ષની અંદર આપણા ભારત દેશની અંદર 17000 સાધુ સાધ્વી છે। કેટલા? 17000 સાધુ સાધ્વી દરેક સંપ્રદાયના। તો આજે આપણા જૈન ધર્મના વિતરાગ પરમાત્માને વરેલા પંચ મહાવ્રતધારી તમામે તમામ સંપ્રદાયના તો સૌ પ્રથમ કચ્છ 8 કોટી મોટી પગ સંપ્રદાય સપગચ્છ સંપ્રદાય અચલગચ્છ સંપ્રદાય ભટ્ટરગચ્છ સંપ્રદાય તેરાપંથી સંપ્રદાય અથવા અન્ય કોઈ પણ નાના મોટા સંપ્રદાયો હોય એમના જે જ્યાં જ્યાં સાધુ સાધુ વિચરતા હોય એમને પણ આપણે નમસ્કાર કરી હાથ જોડી પ્રાર્થના કરીએ છીએ એ સાધુ ભગવંતો અમારા ઉપર આશીર્વાદની અમી વર્ષા વરસાવજો અમારા જીવનની અંદર સુખ પ્રાપ્ત થાય શાંતિ પ્રાપ્ત થાય આનંદ પ્રાપ્ત થાય અમારા તન મન તંદુરસ્ત રહે।
यादव जीवन जीवाय, एवा आशीर्वाद आपजो, एवी करुणा वरसावजो, एवी कृपा वरसावजो। हवे चार प्रकारना देवी अने देवताओ छे, एमा वैमानिक देवो जे ऊपर देवलोक में वसे छे, भवन ज्योतिषीना देवो अने भवन ज्योतिषी अने वाणवंतना देवो त्रिछा लोक में एटले पृथ्वी पर बिराजे छे, अने भवनपतिना देवो नीचे पाताल लोक नी अंदर बिराजे छे। एवं चार प्रकारना देवी अने देवताओना आपने अनुग्रह प्राप्त थाय एमनी पण आपणे अत्यारे आह्वान करीए छीए। तो हे विमानवासी देवो, हे पृथ्वीवासी देवो, हे भवनपतिना देवो, हे ज्योतिषीना देवो, अमारा ऊपर अनुकंपा वर्तावजो, अमारा जीवन नी अंदर शांति प्राप्त थाय, समाधि प्राप्त थाय, निरामयता प्राप्त थाय, हमारू जीवन आनंदमय पसार थाय, एवा अनुग्रह हमारा ऊपर वर्तावजो। हवे अपना बधाना कुलदेव अने कुलदेवता होय छे, आ बधा जेने जे जे कुलदेवता तरीके मानता हो ए बधाना कुलदेवता કેટલાકના સમય દ્રષ્ટિ હોય કે સમય દ્રષ્ટિ ન પણ હોય, તો એવા બધા જ કુલ દેવતા આપણા કુલનું રક્ષણ કરવા માટે બંધાયેલા છે। પણ ક્યાં આપણાથી ભૂલો થતી હોય છે ત્યારે આપી પડી જતી હોય છે, અને ત્યારે એ દેવી અને દેવતાઓ પણ ક્યારેક આપણને કનડે કનડે છે અથવા આપણને કંઈક તકલીફ પણ આપે છે। તો આપણે એવા બધા જ તમારા જે જે કુલદેવી ને કુલદેવતા હોય એના પ્રત્યે પણ આપણે મંગલમય ભાવના પ્રાર્થના સાથે આહવાન કરીશું। તો બોલજો, હે કુલદેવતાઓ, હે કુલદેવતાઓ, હોય કુલદેવીઓ, હે કુલદેવીઓ, હે ક્ષેત્રપાલો, હે ક્ષેત્રપાલો, હે દિક્પાલો, હે દિક્પાલો, હે પરાજીઓ, હે પરાજીઓ, હે કોઈ પણ પ્રકારના દેવ દેવીઓ, કોઈ પણ પ્રકારના દેવ દેવીઓ, અમારા જીવનમાં, અમારા જીવનમાં, અમારા ઘરમાં, અમારા ઘરમાં, અમારા પરિવારમાં, અમારા પરિવારમાં, અમારા કુટુંબમાં, અમારા કુટુંબમાં, અમારા વ્યવસાયમાં, અમારા વ્યવસાયમાં, અમારા અભ્યાસમાં, અમારા અભ્યાસમાં, અમારી આરાધનામાં, અમારી આરાધનામાં કોઈ પ્રકારનો વિઘ્ન ના આવે, કોઈ પ્રકારનો વિઘ્ન ના આવે, તે અમને આશીર્વાદ આપજો, આશીર્વાદ આપજો, અમી દ્રષ્ટિ રાખજો, અમી દ્રષ્ટિ રાખજો, કૃપા વરસાવજો, કૃપા વરસાવજો, વર્તમાને વર્તમાને આપણા દિશા સંઘની અંદર તપગચ્છના સ્થાનકવાસીના અને ત્રીસ કુટિક સંપ્રદાયના ત્રણ ચાતુર્માસ આપણા દિશામાં છે, અને જે નજીકના હોય ને એની આપણને જલ્દી અનુકંપાની કૃપા મળી શકે, તો આપણે એમના પ્રત્યે પણ પ્રાર્થના કરીએ છીએ કે દિશાનગર, બોલજો, દિશાનગરની અંદર ચાતુર્માસ વિરાજતા સ્થાનકવાસીના સંત સતીજીઓ, કચ્છના સંત સતીજીઓ, સંત સતીજીઓ, અન્ય ધર્મના સંત સતીજીઓ, અમારા ઉપર કરુણા વર્તાવજો, અનુકંપા વર્તાવજો, દયા વર્તાવજો, અમારા જીવનની અંદર પ્રાપ્ત થાય, શાંતિ પ્રાપ્ત થાય, સમાધિ પ્રાપ્ત થાય, અમારા દરેક કાર્યો નિર્વિઘ્ન પાર પડે એવા આશીર્વાદ આપજો, એવા આશીર્વાદ આપજો। તો આ બધા સિદ્ધ પરમાત્મા, અર્યન પરમાત્મા, કેવલી ભગવંતો, દેવી અને દેવતાઓ, આપણા પૂર્વજો અને સાધુ અને સંતો, એમની આપણા ઉપર અમિત દ્રષ્ટિ રહેશે જ, અને આપણને સુખ સમાધિ શાંતિ પ્રાપ્ત